की गया संपर्क और लेके जा रहे ये पदार्थों एक बीजा भौतिक संपर्क में हो तेरे तेमनी वच्चे जे बल प्रवृत्ति है संपर्क बल कहे तो स्नायु बल और घर्षण बल ये संपर्क बल उदाहरण है। अँ आप बिन संपर्क बल विषय शीखवा है तो बिन संपर्क बल को कहे तो जारे जारे ये पदार्थों भौतिक संपर्क में न हो तेरे संपर्क में न हो तेरे तेमनी वच्चे भौतिक संपर्क में न हो तेरे जे बल प्रवृत्ति है क्यों बल कहे बिन संपर्क बल कहे तो असंपर्क बल कहे तो आवा बलों से चुंबकीय बल चुंबकीय बल स्थित विद्युत बल गुरुत्वाकर्षण बल ए असंपर्क बल का उदाहरण है जेने इंग्लिश में असंपर्क बल એટલે નોન કોન્ટેક્ટ ફોર્સ કહે છે। તો સૌપ્રથમ આપણે ચુંબકીય બળ વિશે સમજીએ તો ગજિયા ચુંબક ની જોડ લેવાની કે બે ગજિયા ચુંબક લેવાના એક ગજિયા ચુંબક ને ત્રણ નળાકાર પેન્સિલ હવે ત્રણ નળાકાર પેન્સિલ લેવાની एम ध्रुव कारण चुंबक भी चुंबकीय ध्रुव है एन एस बीजा चुंबक नो एक छेड़ो नलाकार पेन्सिल पर मुकेल चुंबक ना छेड़ा पास ले जवानो एटलू ध्यान रखवानो के बन्ने चुंबक कोई बीजा ने स्पर्शे नहीं ने शू थाय छे तेनो अवलोकन करवानो। બીજા ચુંબક નો આપણે જોઈએ બીજા ચુંબક નો છેડો નળાકાર પેન્સિલ ઉપર મૂકી ચુંબકના છેડા પાસે લઈ જવાનો ફરીથી બીજા ચુંબકનો બીજો છેડો નળાકાર ચુંબકના તે જ છેડા સાથે લઈ જવાનો અને સુધાઈ છે તેનું અવલોકન કરવાનું। તો પ્રથમ વખત બંને ચુંબક વચ્ચે સમાન ધ્રુવો હોવાથી અપાકર્ષણ થશે એકબીજાને વચ્ચે શું થશે અપાકર્ષણ
જેને કારણે જે પેન્સિલ પર મૂકેલ ચુંબક છે એ આ ચુંબક વડે તે દૂર ખસે છે. ત્યારબાદ બીજું ચુંબક નો બીજો છેડો એટલે એન ધ્રુવ પાસે બીજા ચુંબક નો એસ ધ્રુવ લીધા આવે અને શું થાય તેનું અવલોકન કરતો તો બંને વચ્ચે શું થશે આકર્ષણ થશે. બંને વચ્ચે શું થશે આકર્ષણ થશે જેને કારણે રોલર ઉપર અથવા નળાકાર પેન્સિલ પર મૂકેલ ચુંબક એ અથવા ચુંબકની તરફ ગતિ કરે છે. આ રીતે બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. બે ચુંબકના સમાન ધ્રુવો એટલે કે એન એન અને એસ એસ ધ્રુવો એકબીજાને શું કરે છે અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એટલે કે એન અને એસ અને એસ અને એન બે ધ્રુવો એટલે કે અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળ એ શું છે ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપે જોઈ શકાય છે. તો ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે. તો અહીંયા બંને ચુંબકો વચ્ચે સંપર્કમાં આવ્યા વગર પણ એકબીજા ને બળ લગાડી શકે છે માટે તે અસંપર્ક બળનું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ સ્થિત વિદ્યુત બળ. એના માટે પ્રવૃત્તિ છે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ બે ટુકડા કરો. એક ટુકડાને દોરી વડે ટેબલ ધાર પર લટકાવો. દોરી વડે ટેબલ ને ધાર પર લટકાવો. ત્યારબાદ સ્ટ્રોના બીજા ટુકડાને કાગળ પર ઘસે અને દોરી પર ટેબલની ધાર સાથે બાંધેલ દોરી પર બાંધેલ ટુકડા પાસે લઈ જાઓ અને શું થાય છે તેનું અવલોકન કરો. તો બીજા સ્ટ્રોના ટુકડાને કાગળ સાથે ઘસવાથી તે સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. જેને કારણે જે ટેબલની ધાર સાથે લટકાવેલ જે સ્ટ્રો છે તેની તરફ શું થાય છે આકર્ષાય છે. શું થાય છે આકર્ષાય છે. ત્યારબાદ આ સ્ટ્રોને જે આપણે ટેબલની ધાર સાથે લટકાવેલ સ્ટ્રો છે એને કાગળ સાથે ઘસી એને પણ વિદ્યુત પાઇપ કરો અને ત્યારબાદ આ બીજી સ્ટ્રોને એની નજીક લઈ જાઓ. એકબીજાને સંપર્ક ન થાય એ રીતે નજીક લઈ જાઓ અને શું થાય છે તેનું અવલોકન કરો. તો અવલોકન કરતો તમને માલુમ પડશે કે બંને સ્ટ્રો એકબીજાથી દૂર જશે. બંને સ્ટ્રો છે એકબીજાથી દૂરની તરફ ગતિ કરે છે. એનો મતલબ કે બંને વિદ્યુત ભાર થાય છે જેને કારણે એકબીજાથી દૂર જાય છે. બંને સ્ટ્રો છે એકબીજાના સંપર્કમાં ન હોવા સતો પણ એકબીજા પર શું લગાડે છે બળ લગાડે છે. એટલે કે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. એની આપણે વ્યાખ્યા કરીએ સ્થિત વિદ્યુત બળને તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે
जब विद्युत के विद्युत बल रहे पदार्थ पर एक विद्युत भार पदार्थ वाले बीजा विद्युत भार के विद्युत भार रहे पदार्थ पर लागता बल ने कोई बल कहे स्थित विद्युत बल कहे छे। तो बे पदार्थो संपर्क में न होए त्यारे पण आ बल अस्तित्व में आवे छे। तेथी स्थित विद्युत बल ए पण सानु उदाहरण छे और संपर्क बल नु बिन संपर्क बल नु उदाहरण कही सकाय। हवे आपणे गुरुत्वाकर्षण बल तो गुरुत्वाकर्षण बल कोने कहेवाय विद्यार्थी मित्रों आपणे गुरुत्वाकर्षण बल विषय समझिए। तो गुरुत्वाकर्षण बल कोने कहेवाय त्यारे समझिए दरेक पदार्थ बीजा पदार्थ ने પોતાની તરફ આકર્ષે છે। દરેક પદાર્થ બીજા પદાર્થ ને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। આપણે વાક્ય લખીએ કે દરેક પદાર્થ બીજા પદાર્થ ને પોતાની તરફ तो आ दबाण बल वच्चे
कोई संबंध छे जेने कारणे ए वंटोल अने चक्रवात पण थाय छे। तो आपणे ए उदाहरण द्वारा समझिए तो कोई लाकड़ाना पाटिया पर खीलीने तेना शीर्षथी एटले के तेना माथाथी फूंकवानो प्रयत्न करो, त्यारबाद तेना अणीदार छेड़ा पासेथी एने फूंकवानो प्रयत्न करो, तो शीर्षथी फूंकवाथी ए लाकड़ामां फूंकती नथी परंतु अणीदार छेड़ाथी खीलीने लाकड़ाना पाटिया फूंकवामां आवे छे त्यारे ते सहेलाथी फूंकी जाय छे, कारण के शीर्ष थी ठूकवाथी एनुं क्षेत्रफळ वधारे होय छे जेने कारणे तेना पर दबाण ओछुं उत्पन्न थाय छे, अने अणीदार छेड़ा वाला भागनुं क्षेत्रफळ ओछुं होय छे जेने कारणे तेना पर वधारे दबाण उत्पन्न थाय छे, एटले ओछा बळे पण ठीकीने सहેલાઈથી લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે। અણીદાર છેડા વડે કિલીને સહેલાઈથી લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે, એટલે કે જેમ ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું અને જેમ ક્ષેત્રફળ ઓછું તેમ તેના પર લાગતું દબાણ વધુ। તો આ દબાણ કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। દબાણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? દબાણ કહે છે। તો દબાણ P is equal to F ભાગ્યા A। F એટલે બળ,
આવેલો છે પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે આ દબાણનું મૂલ્ય પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે તે દર્શાવો સાધનો તરીકે લઈ શકાય કાચની નળી કાચની નળી પારદર્શક કાચની એક નળી લો તેની લંબાઈ લગભગ 15 સેમી તેની લંબાઈ કેટલી લગભગ 15 સેમી અને વ્યાસ લગભગ 5 સેમી હો જોઈએ એક જાડા રબરનો ફુગ્ગો લો નળીના એક છેડા પર રબરના ફુગ્ગાને ખેંચીને બાંધી દેવાનો આ રીતે નળીને ઊંધો સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડવાની તમારા કોઈ મિત્રને નળીમાં પાણી રેડવાનું કહો આ કાચની નળી છે એમાં પાણી રેડો એક બીજી પ્રવૃત્તિ આપેલી છે તો
જેમ રબર નો જે પુગ્ગો લગાવેલો છે એ બહારની તરફ વધુ ઉછળો તમને જોવા મળે છે. તો આ પ્રતિક્રિયા કે પ્રવાહી એટલે પાત્રના તળિયા પર પ્રવાહી દબાણ લગાડે છે અને આ દબાણનું મૂલ્ય પાત્રનો પ્રવાહીની ઊંચાઈ પર આધાર રાખે છે. એ જેમ ઊંચાઈ વધુ તેમ તેના પર લાગતું દબાણ વધુ હોય છે. એક બીજી પ્રવૃત્તિ આપેલી છે, પ્લાસ્ટિકની એક બોટલ લો, તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આ બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નળાકાર નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો, પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા લીંબથી સીલ કરો. કાચની નળીના ઘોડાને એક પાતળી રબર શીટ વડે બંધ કરો. એ બોટલને પાણીથી અડધી ભરો અને શું થાય તેનું અવલોકન કરો. આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ શું થશે તો એ ફૂલી જાય છે. બોટલમાં થોડું વધારે પાણી રેડો તો રબરની શીટના ઉછેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે તો એનો રબરનો ફુગ્ગો વધારે ફૂલેલો તમને જોવા મળે છે. તો રબરની શીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુમાં લગાડવામાં આવે છે તો પણ એ દિવાલો ઉપર પણ એ પ્રવાહી છે એ દબાણ લગાડે છે. તો એના માટે એક પ્રવૃત્તિ બીજી આપેલી છે, પ્લાસ્ટિકની પ્રવૃત્તિ નંબર 11.10 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલકમ પાવરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારે દિશામાં ચાર છિદ્ર કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને પાણીથી ભરો અને શું થાય તેનું અવલોકન કરો. તો દરેક છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે. શું થશે? બોટલથી સમાન અંતરે તમને પાણી પડતું જોવા મળે છે. એના પરથી કહી શકાય કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. તો આવું વાયુ પદાર્થોમાં પણ દબાણ લગાડે છે. એના માટે પ્રવૃત્તિ આપેલી છે, તમે ફુગ્ગાને ખુલાવો છો ત્યારે તે મોંને કેમ બંધ રાખવું પડે છે? કારણ કે મોંને બંધ રાખવામાં ના આવે તો ફુગ્ગો ફૂલતો નથી. એ મોં દ્વારા હવા શું થાય છે? બહાર નીકળી જાય છે. જો કોઈ ફુલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે? તેમાંથી હવા બહાર નીકળી જાય છે. માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું પાડેલું છે. તો કાણું પાડેલું ફુગ્ગો હશે તો તેને તમે ફુલાવી શકશો નહીં. એટલે કે હવા છે એ બધી દિશાઓમાં બળ લગાડે છે. યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવા શું થાય છે? તો એની અંદરની હવા શું થાય છે? એ પંક્ચર દ્વારા બહાર નીકળી જાય છે. તો હવા કોઈ ફુલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર દબાણ લગાડે છે જેને કારણે તેઓ ફૂલે છે. સાયકલની ટ્યુબ શું થાય છે? એની અંદર હવા ભરવાથી એ ફૂલે છે. વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર આમ વાયુઓ છે એ પણ જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્રોની દિવાલો પર પણ શું લગાડે છે? દબાણ લગાડે છે. આમ પ્રવાહી અને વાયુ પદાર્થો પણ દબાણ લગાડે છે પાત્રના જે દિવાલો છે અને તળિયું છે એના પર શું કરે છે? દબાણ લગાડે છે. વાતાવરણનું દબાણ, તો આપણે જાણીએ છીએ કે વાતાવરણ કોને કહેવાય? તો આપણી આજુબાજુ રહેલા હવાના આવરણને, આપણી ચારે તરફ રહેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ કહે છે. વાતાવરણ એ પૃથ્વીથી અમુક કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે ને આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું શું કહે છે? દબાણ કહે છે. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? દબાણ કહે છે. આપણે અગાઉ જોઈ ગયા દબાણની વ્યાખ્યા કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ગેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. પરંતુ વાતાવરણ દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ.
एक सारी गुणवत्ता वाला रबर नो एक चूसक लो सुलेवानो एक चूसक ते एक रबर ना नाना कप जो दिखाय छे तेने कोई लीसी सपाटी लेके समतल सपाटी पर जोरती दबाओ और बोर्ड होय समतल सपाटी पर ये चूसक ने एना पर जोरती दबाओ सु ते सपाटी साथे जोड़ी जाय छे तो ये चूसक छे ये सपाटी साथे शुं थाय छे चोटी जाय छे તેને ખેંચીને સપાટીથી ઉખડવાનો પ્રયત્ન કરશો તો એ સહેલાઈથી ઉખડશે નહીં કારણ કે એના પર શું લાગે છે બહારથી દબાણ લાગે છે એ ચૂસકની સપાટી પર બહારથી દબાણ લાગે છે જેને કારણે એ ચૂસક સહેલાઈથી ઉખડી શકતો નથી જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેનો મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે જ્યારે તમે ચૂસકને તમે દબાવો છો સપાટી સાથે ત્યારે એ બંને વચ્ચે જે હવા હોય છે એ શું થાય છે બહાર નીકળી જાય છે ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે અને ચૂસક પર શું લાગે છે વાતાવરણનું દબાણ લાગે છે તેથી તે સપાટી સાથે ચોટી જાય છે ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ કે જે વાતાવરણના દબાણને પાર કરી શકે તેને ચૂસકને સપાટીથી ખુલાવવા માટે એના પર એટલું બળ હોવું જોઈએ જે વાતાવરણના દબાણ કરતો પણ વધારે હોવું જોઈએ તો તમે ચૂસકને સપાટી પરથી પકડી શકો છો તો આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકની સપાટી ખેંચી અલગ કરવાનું શક્ય બની શકે નહીં તો એના માટે એ આપેલું છે દાખલો જો મારા માથાનું ક્ષેત્રફળ 15 સેમી ગુણ્યા 15 સેમી હોય તો હું માથા પર હવાનું કેટલું વજન વહન કરી શકું આપણે દાખલો કહીએ એક 15 સેમી બાય 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભનો હવાનું વજન લગભગ 225 કેજી એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ જતા નથી તો એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર શું રહેલું હોય છે હવા રહેલી હોય છે આપણા શરીરની અંદર રહેલી હવા અને વાતાવરણની હવા વચ્ચે દબાણની વાણી સંતુલન જળવાઈ રહે છે જેને કારણે આપણું શરીર કચડાઈ જતું નથી તો દબાણ P ઇઝ ઇક્વલ ટુ दबाण P is equal to F भाग्या A F इतने बल भाग्या क्षेत्रफल जो बल 2250 न्यूटन 2250 न्यूटन અને ક્ષેત્રફળ 15 સેમી ગુણ્યા 15 સેમી 15 સેમી ગુણ્યા 15 અને આપણે ન્યૂટનમાં લખીએ 2250 15 ગુણ્યા 10 ની માઇનસ 2000 મીટર બીજું જે રીતે 15 ગુણ્યા 10 ની માઇનસ 2000 મીટર સેન્ટીમીટર ને આપણે મીટરમાં ફેરવ્યા ઉપર આવે 10 ની 1 ઘાત 10 ની
लिखा थे 5 लाख, 10 नहीं 5 लाख न्यूटन प्रति मीटर स्क्वायर। एक जानवा जो आप लोग विद्यार्थी मित्रों 17वीं सदी में जर्मनी ना एक वैज्ञानिक ओटो होन केरी के पात्रों में हवा बाहर काटवा माटे नो एक पंप नो आविष्कार कर्यो। आ पंप की मदद थी तेने हवा ना दबाण ने लीधे लागता बल नु नाटकीय रीते निर्देशन कर्यो। तेने धातु ना बे पुला अर्ध गोळाओ लीधा जेमो दरेक नो व्यास 51 सेमी हतो। आ अर्ध गोळाओ ने एक साथ जोड़ी तेमना वच्चे नी हवा काढ़ी लेवामां आवी। पछी तेणे बन्ने अर्ध गोळाओने एक बीजानी विरुद्ध दिशामां खेंची अलग करवा माटे 8-8 गोळाओनो उपयोग कर्यो। हवाना दबाणने कारणे लागतुं बळ एटलुं बधुं हतुं के आ गोळाओ पण आ अर्ध गोळाओने अलग न करी शक्या। तो आ साथे आपणे आ प्रकरण पूर्ण करीए छीए। हुं स्वाध्यायना प्रश्नो छे थोड़ा जोईए। जो प्रश्न एक आप जो ये परिस्थितियों में बेहद दान स्वाध्याय विद्यार्थी मित्रों ये परिस्थितियों ना बेहद दान आपको कि जमक तमे धक्को मारने के खेचने पदार्थों की गति की अवस्था बदली जाती है। तो बैट्समैन द्वारा फटकारे क्रिकेट नो बॉल बीजु छे हवा में पानी भरे बॉल खेचवी। बीजो प्रश्न जवाब छे ये परिस्थितियों ना बेहद दान आपको कि जमो लागू पड़ेला बल ना कारण पदार्थ नो आकार बदलाय छे। જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે તેનો આકાર બદલાય છે। લોટના કણકને પ્લેટમાં રાખેલ લોટના કણકને નીચેની તરફ દબાવવામાં આવે છે ત્યારે પણ તેનો આકાર બદલાય છે। પ્રશ્ન નંબર 3 છે નીચેના વાક્યમાં ખાલી જગ્યા પર તો કુવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે। શું લગાડવું પડે છે? બળ લગાડવું પડે છે। ખાલી જગ્યા શું હશે? બળ। બીજી ખાલી જગ્યા છે એક વિદ્યુત ભારિત પદાર્થ विद्युत भार रहित पदार्थ ने पोतानी तरफ खाली जगह छे तो शू करे छे? आकर्षे छे। पोतानी तरफ आकर्षे छे। सी नंबर ने खाली जगह छे सामान भरेली ट्रॉली ने गति करावा माटे आपणे तेने शू करे छे? पोतानी तरफ शू करे छे? खेंचवी पड़े छे। एक चुंबक नो उत्तर ध्रुव बीजा चुंबक ना उत्तर ध्रुव ने शू करे छे? अपाकर्षे छे। तो बाकी ना प्रश्न जाओ और जाते लगाना रहे से।